પાણીની બુમરાણ સાંભળવા મળી રહી છે. બારડોલીથી પસાર થતી મીંઢોડા નદીના પાણીનું લેવલ ઘટતા બારડોલી નગરપાલિકાનો ફિલ્ટરેશન પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો છે. તો બીજી તરફ 10 થી 12 જેટલી સોસાયટીઓના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. દર વર્ષની સરખામણીમાં ગત વર્ષે ચોમાસામાં વરસાદ ઓછો વરસતા ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે અને ઘણા વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે વાત કરીએ બારડોલીની, તો બારડોલી નગરમાં આવેલ યશ કમલ, બીકે પાર્ક, એસકે પાર્ક 1, 2, 3, એમએન પાર્ક, એમબી પાર્ક અને સપ્તશૃગી સોસાયટીઓ સહિત અન્ય સોસાયટીઓમાં નાવા ધોવા પાણીની તો ઠીક, પીવાના પાણીની સમસ્યાને કારણે લોકો વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ પાણીની આ સમસ્યાના નિવારણ માટે બારડોલી નગરપાલિકા દ્વારા ઘણી સોસાયટીઓમાં પાણીના ટેન્કરો મૂકવામાં આવ્યા. બારડોલીથી પસાર થતી મીંઢોડા નદીના પાણીનું લેવલ નીચા જતા નગરપાલિકાનો ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો અને જેના કારણે બારડોલી નગરમાં પાણીની સમસ્યા જોવા મળી છે. જો શાસક પણ અગાઉથી ચેતી જતે તો આ સમસ્યાનો ઉદ્ભવ જ ન થાત તેવા આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ બારડોલી નગરમાં પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે 29 જેટલા બોર ખોદવામાં આવ્યા અને હજુ પણ 3 થી 4 જેટલા બોર ખોદી આ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની તૈયારી પણ બતાવવામાં આવી છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે, સાથે જો પાણીની સમસ્યા ઊભી થઈ છે તો આવનારા સમયમાં લોકોની સ્થિતિ હજુ બગડશે. ત્યારે બારડોલી નગર પાલિકા તાકીદે આ સમસ્યાનું નિરાકરણ કરીને લોકો સુધી પહોંચાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે. મારું નામ આસિફ ખાન ફરીદ ખાન પઠાણ, બારડોલી નગરપાલિકાનો સભ્ય. બારડોલી નગરમાં પાણીની સમસ્યા ઉનાળા આવવા પહેલાં જ ઉદ્ભવી છે અને એ દર વર્ષે થાય છે, પરંતુ નગરપાલિકાના શાસકોને જ્યારે પાણીની સમસ્યા ઉદ્ભવે ત્યારે એમને ભાન આવે છે, એ પહેલાં એમને ભાન આવતું નથી. હમણાં જ્યારે એ લોકો વોટ્સઅપ પર અને રિક્ષા ફેરવીને શાસક પક્ષ જ્યારે લોકોને જાણ કરે છે કે પાણીની કટોકટી છે અને પ્રજાએ પાણી વાપરવામાં ઉપયોગ ઓછો કરે અને પાણી બચાવે, આ વસ્તુ પહેલેથી જો કરી હોત તો પ્રજા પણ એમને સહકાર આપત અને પ્રજાનો પણ લાભ મળત અને નગરપાલિકાના શાસક પક્ષના પણ લાભ મળત અને આ પ્રશ્નનું નિરાકરણ આવી શકત. દર વર્ષે આ વસ્તુ થાય છે. બારડોલી નગરપાલિકાના વિસ્તારમાં આવેલી મીંઢોડા નદીમાં ખાલી લીલ જ નથી, વનસ્પતિ પણ એટલી બધી છે કે જેનાથી આખી નદીના જળ ઢંકાઈ ગયા છે અને ગટરના પાણી જ્યારે બારડોલી નગરના પાણીની નાળ સાથે જ્યારે મિક્સ થઈ જાય છે ત્યારે ગયા વર્ષે પણ બારડોલીની હોસ્પિટલો ઉભરાઈ ગઈ હતી ને દરેક વિસ્તારમાંથી રોગચાળો એટલો ફાટી નીકળ્યો હતો. આ વસ્તુ જો પહેલેથી એમણે ધ્યાનમાં લીધી હોત તો આ વર્ષે પણ આ વસ્તુ બનવાની શક્યતા છે, પણ પહેલેથી એ લોકોને ધ્યાનમાં લેવાનું કોઈ સંભવ દેખાતું નથી. દરેક વસ્તુ એ લોકો જ્યારે પાણી આવે ત્યારે પાળ કરે એ વસ્તુ એ લોકોના મગજમાં ચાલતી છે. એ લોકોએ ખાલી કામ કરવું નથી, બસ શાસક પક્ષ બનીને બેસી રહેવું છે. મારું નામ અલકાબેન છે. અમે બારડોલી યશકમલ સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા પાણીની તકલીફ બહુ જ છે ઘણા દિવસથી. એ અત્યારે ઉનાળાની સિઝન છે, પાણીની બધાને જરૂરિયાત હોય, પાણી નથી સગવડતા, એટલા માટે બહેનોને બહુ તકલીફ પડે છે. નાવા ધોવાની તકલીફ પડે છે, બધી જ રસોઈ બનાવવાની, એટલા માટે ટેન્કર આવે છે તેમાંથી અમે લઈએ છીએ, પણ એટલામાં ટાઈમ નથી સચવાતો, બધાનો લઈને જવું પડે છે ઘરે. ઘરે નળમાં આવે તો સારું ને. બારડોલી નગરપાલિકાની વસ્તી 60,000 છે અને આપણે બારડોલી નગરપાલિકામાં 11 MLD જેવું પાણી આપણે ડેઈલી સપ્લાય કરતા હોઈએ છીએ. પર હેડ આપણે 110 થી 135 લિટર આપણે આપીએ છીએ. પ્લસ બીજું શું કે અત્યારે નદીમાં લેવલ ડાઉન છે, આપણે નહેર બંધ થવાના કારણે અત્યારે નહેર લગભગ 3-4 દિવસથી ચાલુ છે, એટલે પાણીનો ફ્લો ધીમે ધીમે આવે છે અને જ્યારે ફ્લો કમ્પ્લીટ આવી જાય ત્યારે આપણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરીને પાણી સપ્લાય કરીશું. એ સમય દરમિયાન આપણે શું કરેલું છે કે અત્યારે આપણે બોર છે આપણા નગરપાલિકાના, એ આપણે ચાલુ કરી દીધા છે કમ્પ્લીટલી. અને અમારું એવું પ્લાનિંગ છે કે જે આપણા પહેલાં ખરા બરાબર જનજાગૃતિ દ્વારા પાણી કેવી રીતે બચાવીએ એ બી અમારે ઝુંબેશ અત્યારે ચાલે છે, એ પ્રમાણે અમારું પ્લાનિંગ છે. ખાસ કરીને જે નદીમાં પાણીના પડ નથી જાય, પાણીની જે પોઝિશન છે કયા પ્રકારની છે, જે દુર્ગંધવાળું પાણી છે તે ફિલ્ટરેશન થઈ શકે છે કે નહીં? નહીં, અત્યારે તો પ્લાન્ટ આપણે બંધ જ છે. પ્લાનિંગ કરેલું છે, અત્યારે બોર તો આપણે ઓલરેડી ચાલુ જ છે બરાબર. હજી બી કદાચ વિકટ પરિસ્થિતિ આવે તો નગરમાં અલગ અલગ વિસ્તારમાં આપણે બોર કરવાનું પ્લાનિંગ છે.
અને ટેન્કર બી આપણે નગરપાલિકાના અવેલેબલ છે, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે ટેન્કરનું બી પ્લાનિંગ કરીશું, એ પ્રમાણેનું પ્લાનિંગ છે અમારું. આ વખતનો વરસાદ ઓછો પડ્યો છે અને ઉનાળો ચાલુ થઈ ગયો છે અને મીંઢોળામાં ઉપરથી પાણીનું લેવલ જ ઓછું છે, જેના લીધે પ્રેશર ઓછું છે, તો આપણે મીંઢોળામાંથી ઓછા પ્રેશરનું પાણી આપણે પમ્પિંગ કરી શકતા નથી, એના લીધે આ સમસ્યા ઉદ્ભવી છે. પાણીની ગુણવત્તા જો અત્યારે આપણે ખેંચીએ તો ઓછા પ્રેશરને લીધે પાણી થોડું ગંદુ આવે, પીળાશ પડતો આવે, એના લીધે આપણે ખેંચી નથી શકતા વધારે, કારણ કે પછી પબ્લિકની સામે બીજો પ્રશ્ન આવીને ઊભો રહી જાય. એના માટે આપણે શું કર્યું છે, પાણીનું થોડું પ્રેશર ઓછું છે ને એટલે અમે લોકો એવું વિચાર્યું છે કે પાણીનું આ જે કલાકો છે એ થોડોક સમય ઘટાડીએ, તો જેના લીધે પાણી પબ્લિકને પહોંચી વળે અને મીંઢોળામાંથી આપણે ગંદુ પાણી ના ખેંચવું પડે. અત્યારે પાણી પહોંચી વળવા માટે ટેમ્પરરી બેઝ પર તો અમે જ્યારે ચૂંટણી હતી એટલે ટેન્કર પહોંચાડ્યા છે, હવે અમે નવો બોર કરવાનું વિચારીએ છીએ, બોરિંગ કરવાનું વિચારીએ છીએ. ટોટલી તો 29 બોર તો છે જ બારડોલીમાં, પણ એ સિવાય પણ હજુ 3 કે 4 બોર કરીએ, પરંતુ અમે પબ્લિક તરફથી એવો સહકાર ઇચ્છીએ છીએ કે કદાચ પાણીનો જો ટાઈમિંગ ઘટે તો પબ્લિક તરફથી સહકાર મળે તો થોડું સારું પડે, કારણ કે પબ્લિક સહકાર અને પાણીનો, હા, પાણીનો વપરાશ તમે મિસયુઝ જે છે બહાર છાંટવાનું હોય કે પછી પાણી ઉભરાઈ જતું હોય તો પાણીનો થોડું મિસયુઝ ઘટાડો. તમે વપરાશ તો ઠીક છે, જ્યાં જતું હોય ત્યાં તો યુઝ કરો, પણ જ્યાં ન જતું હોય ત્યાં ઓછું યુઝ કરો. પરેશ સિંહલ છે, વોર્ડ નંબર 8 માંથી, મહિયાવતી મુલો રોહિત ફળિયામાંથી આવું છું. અમારા ઘરેથી કેટલા 15-20 દિવસથી પાણીની સમસ્યા દુનિયા બંને વિકરી ગઈ છે. બરાબર 9 વાગે 9:30 વાગે જેવું પાણી આવે છે, 10:30 વાગે બંધ થઈ જાય છે. 4-5 ડોલ પાણી ભરાઈને નીકળી જાય. ફેમિલી મારું મોટું છે ને એમાં નાના છોકરા પણ છે, કપડાં ધોવાની, નાહવાની, વાસણ ઘસવાની એટલી બધી તકલીફ પડે છે કે જેની કે હદ નથી. ઘરના સભ્યને ઘણા સમય પહેલાં મેં રજૂઆત કરેલી, પણ એ સમસ્યા ધીરે ધીરે સોલ્વ થઈ જશે, અત્યારે બધી જગ્યાએ સમસ્યા છે એમ જણાવવામાં આવેલું હતું. હું નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા કલ્પનાબેન છું. આજે પાણીની જે ટંકી પડે છે તેના માટે શાસક પક્ષ ખૂબ જવાબદાર છે. બારડોલી નગરમાં આજ સુધી પાણીની તંગી પડી નથી, આ ફેરી ઘણી વધારે પડતી પાણીની તંગી છે, જેના કારણે લોકોને ઘર વપરાશ માટે ઘણી તકલીફ વેઠવી પડે છે, ખેડૂતોને પણ ખેતીમાં પાણી પાવા માટે ઘણી તકલીફ પડે છે અને પશુને પણ પાણી પાવા માટે એ લોકોને પણ ઘણી તકલીફ પડે છે. જો શાસક પક્ષને ખબર જ હતી કે આ ફેરી પાણી ઓછા પ્રમાણમાં નદીમાં છે તો લોકોને પહેલેથી જણાવવાનું હતું કે તમે પાણી પર કટોકટી રાખજો, આ ફેરી આપણે પાણીની ટ્રબલ પડશે, પણ એ લોકોએ પહેલેથી પગલાં લીધા નહીં અને હવે જ્યારે તંગી પડે છે ત્યારે રિક્ષા ફેરવે છે, એ બધું કરે છે, એ ખોટું કહેવાય. પહેલેથી આ લોકોએ એ બાબતે નિર્ણય લેવો જોઈએ અને આ એક ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે બારડોલી નગરમાં પાણીની તંગી પડી છે. યશ બારડોલી યશકમલના રેસિડેન્સી છે અમે, અને આ ગાય ગટર લાઈન ખોદી અને પાણીની લાઈન તૂટી ગઈ એમાં, એના હિસાબે પાણીનો પ્રોબ્લેમ થઈ ગયો છે. છેલ્લા 2-2.5 મહિનાથી આથી અમે રજૂઆત કરીએ છીએ તો એ લોકો કે આજે મોકલીએ કાલે મોકલીએ, પણ પાણી મોકલતા નથી એ લોકો, અને માણસે નથી, રિપેરિંગ માટે બી નથી મોકલતા એ લોકો. અને પાણીના ટેન્કરમાં હોય, ટેન્કરમાંથી તો કેટલું પાણી લેવાનું, આપણે ઘરમાં નાના છોકરાઓ હોય, રસોઈ પાણી કરવી, કામકાજ હોય, ઘરમાં મહેમાન આવે, વેકેશન હોય, પાણી વગર કયું કામ થાય આજે? પાણી વગર કયું કામ થવાનું છે? આજે મેઇન પાણી છે, ઉઠીએ ત્યારથી પાણી જોઈએ તે રાત સુધી આપણને પાણી જોઈએ, પાણી વગર તો કોઈ કામ થવાનું છે નહીં. અને અમે રજૂઆત કરીને થાય કાંઈ લોકોને, પણ કોઈ મોકલતા જ નથી એ લોકો માણસને, ટેન્કર મોકલા કરે છે એ લોકો. મહેન્દ્ર પ્રસાદ સાથે ગુજરાત ન્યૂઝ બારડોલી.